ભુજમાં પાલારા પાસે રામદેવ સેવા આશ્રમને એક વર્ષ પૂરું થયું. 100 જેટલા માનસિક વિકલાંગોને પરિવાર સાથે મિલન કરાવ્યું. ભુજમાં માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે પ્રબોધ મુનવર અને તેમની ટીમના સાથીઓ અદ્ભુત સેવા કાર્યો કરી રહ્યા છે. પાલારા જેલની બાજુમાં 2/7/2017 રામદેવ સેવાશ્રમની સ્થાપના કરી માનસિક વિકલાંગોને સારવાર આપી ફરી સમાજ જીવનમાં દાખલ કર્યા અને પરિવાર સાથે મિલન કરાવ્યું. પ્રબોધ મુનવરે માનવજ્યોત સંસ્થાની કામગીરી અંગે પણ જાણકારી આપી. માનવજ્યોત સંસ્થા દ્વારા પાલારા નજીક તારીખ 2/7/2017 અમે લોકોએ રામદેવ સેવાશ્રમ શરૂ કર્યું અને આજે 2/7/2018 એક વર્ષની અંદર આ સ્થળેથી અમે લોકોએ 100 જેટલા માનસિક દિવ્યાંગોને સારવાર આપી અને ઘર સુધી પહોંચાડ્યા અને પરિવાર સાથે એમનું ફેર મિલન થયું. અચ્છા, અને ખાસ કરીને તમે એ સિવાય માનવજ્યોત અત્યાર સુધીમાં અમે લોકોએ ખાસ કરીને માનવજ્યોત સંસ્થા દ્વારા ખાસ કરીને જે ગુમ થયેલા લોકો છે એને શોધી આપવાની કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ રાષ્ટ્ર અને રાજ્ય લેવલે ગુમ થયેલા 171 જેટલા બાળકોને ગોતી આપ્યા છે. આ બાળકો ઘરેથી એમનું અપહરણ કરવામાં આવ્યું હતું અથવા તો ભૂલથી ભુજ સુધી આવી ગયા હતા અથવા તો એ લોકોએ ઘરેથી રિસાઈને આવ્યા હતા. એવા 171 જેટલા બાળકોને માનવજ્યોત સંસ્થાએ પરિવાર સાથે ફેરમિલન કરાવ્યું અને આ બાળકો સહી સલામત ઘરે પહોંચ્યા. ભુજ પશ્ચિમ કચ્છનું છેલ્લું રેલવે સ્ટેશન છે. અહીં જ્યારે ટ્રેન ખાલી થાય ત્યારે બીજા ત્રીજા દિવસે 1-2 માનસિક દિવ્યાંગો ઉતરે, ક્યારેક અચાનક મહિલાઓ ઉતરે, ક્યારેક યુવતીઓ ઉતરે. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ લગભગ 248 જેટલી મહિલાઓને સુરક્ષા અપાવી છે. કારણ કે ઘણી વખત રાતનો સમય હોય, રાતના ભાગે એકલી અટોલી અને ઘરેથી ઘર કંકાસના કારણે ઘરથી નીકળી આવેલી મહિલાઓ અથવા યુવતીઓને માનવજ્યોત સંસ્થાએ સહી સલામત ટ્રેનમાંથી ઉતારી અને એને આશ્રયસ્થાન અપાવ્યું છે, એની જિંદગી બચાવી છે. એવી જ રીતે અમુક વૃદ્ધો એવા હતા કે જે ઘર ભૂલેલા હતા, ભૂલથી ભુજ આવી ગયા હતા, એવા 128 જેટલા વૃદ્ધોને ઘર શોધી આપવામાં અમારી સંસ્થાને સફળતા મળી છે. માનવજ્યોત સંસ્થા બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરે છે. દર વખતે જ્યારે પણ અમને જનરલ હોસ્પિટલમાંથી કે પોલીસ તંત્ર દ્વારા જાણ કરવામાં આવે, અમને રિપોર્ટ કરવામાં આવે કે જ્યારે આ વ્યક્તિનું અવસાન થયું છે એનું આગળ પાછળ કોઈ નથી, ત્યારે માનવજ્યોત સંસ્થા એની અંતિમ ક્રિયા કરે છે. અને અત્યાર સુધીમાં અમારી સંસ્થાએ 385 જેટલી આવી બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરી છે. ખાસ કરીને દિવ્યંગત આત્મા વાસુદેવભાઈ ઠક્કર, વાસુદેવભાઈ રામદાસ ઠક્કર કે જેમણે અમને પાલારા પાસે એક સરસ 2 એકર જેટલી જમીન આપી જેના ઉપર અમે રામદેવ સેવાશ્રમ ઊભો કરી શક્યા. ત્યાર પછી અમારા મુખ્ય દાતા મહેન્દ્રભાઈ સંગોઈ પરિવાર, નવનીત પરિવાર અને હસમુખભાઈ વોરા, દામજીભાઈ એંકરવાલા, આ બધાએ લોકોએ અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર, આ બધાએ લોકોએ અમને સાથ સહકાર આપ્યો જેના કારણે અમે રામદેવ સેવાશ્રમ ઊભો કરી શક્યા અને આજે આ સેવાશ્રમ ઉપરથી સરસ અને સુંદર એવું સેવાનું કાર્ય થઈ રહ્યું છે. એ રીતે રામદેવ સેવાશ્રમ અને માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. રાષ્ટ્રીય કોમ્પ્યુટર પ્રશિક્ષણ સંસ્થા દ્વારા જનહિત લોકમંચના માધ્યમથી ખાનગી અને સરકારી શાળા કોલેજના વિદ્યાર્થીઓને ઉમદા તક, વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના પાયાના જ્ઞાન સાથે સીસીસીની તાલીમ તદ્દન ના જીવા દરે ફક્ત ₹1062માં વિદ્યાર્થી દીઠ બેઝિક ફી ભરો અને મેળવો સ્ટુડન્ટ કીટ, જેમાં બેગ, બુક્સ, પેન, આઈ કાર્ડ અને નોટબુક. 3 માસની તાલીમ બાદ પરીક્ષામાં પાસ થયેથી પરત મળશે ₹800. 250 વિદ્યાર્થીઓથી કરીએ શરૂઆત. આજે જ આપના શાળા કોલેજને બનાવો કોમ્પ્યુટર લેબથી સજ્જ અને મેળવો આકર્ષક લાભો. અમે આપીશું 10 કોમ્પ્યુટર સેટ, 10 કોમ્પ્યુટર ટેબલ અને ચેર, 10 વિઝિટર ચેર, પ્રોજેક્ટર, બેનર, કેનોપી, સ્કૂલ વિઝિટિંગ કાર્ડ અને ફોર્મ્સ. આપની શાળા અને કોલેજનું કરાવો રજિસ્ટ્રેશન શ્રી સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માધાપર. સબ પડે, આગે બઢે.